ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યભરમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આશા વર્કર બહેનો દ્વારા મોરચો યોજવામાં આવ્યો હતો. આશા વર્કર બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને 5000 રૂપિયા પગાર વધારાની માંગ કરી યોગ્ય નિર્ણય જાહેર કરવા જણાવ્યો હતો. સાથે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન બનાવવાની પણ ચીમકી વિચારવામાં આવી હતી. આશા વર્કર્સ બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપતા કહ્યું કે કિશોર કિશોરીઓ વગેરેને લગતા સ્વાસ્થ્યને લઈને જે સર્વે કરવામાં આવે છે, તમામ સર્વેમાં તેઓને આગળ રાખવામાં આવે છે. ચેપી અને બિનચેપી રોગોના દર્દીઓને પણ જોખમ મોખાડી તેમના દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે છે. 200 જેટલી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સરકારી કર્મચારી તેમને ઘોષિત કરવામાં આવે, 21000 વેતન લાગુ કરવામાં આવે તથા યુનિફોર્મ અને આઈ કાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવે તથા જે સર્વે કરવામાં આવે છે તેની માહિતી પણ આશા વર્કર બહેનોને આપવી જોઈએ, મહિનાના અંતિમ સેન્ટિવ પણ આપવું જોઈએ અને કામગીરીનો સમય પણ નક્કી કરી આપવો જોઈએ. ગુજરાત આશા વર્કર ફેડરેશનના પ્રમુખ યુનુસભાઈ મમ્મા ઝકરિયા, આશા વર્કરની માંગણી જે 2000 અને પ્લસ 3000 કરીને વધારો કર્યો છે અને એક વધારા કર્યા પછી કેબિનેટના મંત્રીએ વધારા કર્યા પછી 2-3 ફેરી નાણામંત્રીમાં ગયું છે અને નથી ગયું એવી વાતો કરી છે, ત્યારે અમે અહીંયાથી કહેવા માંગીએ છીએ કે જો ગુજરાત સરકાર હાલની અંદર આશા વર્કરનો જે પગાર વધારો થયો છે એ વધારો કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં અમે ગુજરાત ગાંધીનગર તરફ કૂચ કરીશું અને આજે તેના ભાગરૂપે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા અમે આવી રહ્યા છીએ. ખાસ કરીને આશા વર્કરને જે કામગીરી કરવામાં આવે છે તેની અંદર ઇન્સેન્ટિવનો પ્રશ્ન છે, કામ કરી કરીને થાકી જાય બેનો ઘરે જઈ જઈને અને મહિનાના અંતે તેમનું ઇન્સેન્ટિવ બનતું નથી અને જે આશા વર્કર કામ કરીને આપે છે તેને ખબર જ નથી હોતી કે શું કામ કરવાનું હોય છે અને તેમની પાસેથી કામ કરાયા કરે છે અને તેમનું મહેનતાણું સમયસર મળતું નથી. મારું નામ મુક્તા પાવા પાટીલ છે. મેં છેલ્લા 12 વર્ષથી આશા વર્કર તરીકે ફરજ બજાવું છું. અહીંયા અમે આજ રોજ 22ના રોજે અહીંયા બધી સુરતની જેટલા પણ સેન્ટરની આશા વર્કર છે તે બધી રોજ જોશથી અહીંયા આવેલી છે, ભેગી થઈ છે. એમના મનમાં ઘણા બધા સવાલ ઉમળે છે, એમની તકલીફો એમને આજે અહીંયા ખસેડીને લાવી છે. અમે સરકારને બધું કામ કરી આપવા તૈયાર છે. રેગ્યુલરલી જ્યારે કામ માંગે ત્યારે અમે હાજર છે આપવા માટે, પણ જે કામ અમે કરીએ છીએ એનું પૂરેપૂરું મહેનતાનું અમને મળવું જોઈએ. ઘણા બધા કામ અમારા પાસેથી કરાવી લેવાય છે અને એનું મહેનતાનું મળતું નથી. એ વચમાં કાં જાય છે, કાં કોઈ કાં હંતાઈ જાય છે, શું ખાય છે અમને કશું ખબર નથી પડતી. અમે રોજ સવારથી અમારું ટાઈમ બી ફિક્સ નથી. અમે સવારે જો 8 વાગે બોલાવવામાં આવે તો 8 વાગે નીકળે, 9 વાગે બોલાવવામાં આવે તો 9 વાગે નીકળે અને સાંજના 4-4, 3-3 વાગે અમે ઘરે આવીએ છીએ. ઢગલાને ઢગલા અમારા પાસેથી કામ કરાવી લેવાય છે. અમે બાળક અમારા આશા વર્કર જ્યારથી ફિલ્ડમાં આવી ત્યારથી બાળમરણ, માતા મૃત્યુદર, એડોલેશન, બધું કુપોષણ, માતા મરણ, જે આરોગ્ય સેવા છે સરકારની, જે બી સેવા છે હેલ્થ વેલનેસની, બધી RBSK બધી સેવા અમે પૂરી પાડીએ છીએ. નાનાથી બાળક જ્યારે જન્મે ત્યારથી 5 વર્ષનું થાય પૂરું થાય ત્યાં સુધી એ બાળકનું બધું અમને રસીકરણથી માંડીને બધું જોવું પડે છે.